નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આર્ટિસ્ટ ઇઝ મેડ યુટ્યુબ ચેનલ. મિત્રો, શું તમને ખબર છે કે આજે અત્યારે ડાલગોના કોફીનો ટ્રેન્ડ ચાલે છે? તે કોફીનું નામ એ ક્યાંથી આવ્યું છે, આ ટ્રેન્ડ ક્યાંથી આવ્યો છે અને શા માટે આટલી પોપ્યુલર છે, એની સાથે સાથે તમે અત્યારે આ જોઈ રહ્યા છો એ વિડીયો એ ક્યાંથી આવ્યો છે અને આ વિડીયોની પાછળનું રહસ્ય શું છે, શું આ લોકો આ મૃત્યુને લીધે ખુશ થાય છે? તો મિત્રો, આવા જ ગજબના ફેક્ટ્સ આપણે આ વિડીયોમાં જાણીશું. ફેક્ટ નંબર 18. દુનિયામાં 11 એપ્રિલ 1954 ખૂબ જ બોરિંગ દિવસ માનવામાં આવે છે, કારણ કે એ દિવસે કોઈ પણ એવી ઇવેન્ટ નહોતી થઈ, એટલે કે કોઈ મોટા વ્યક્તિનો જન્મ, કોઈનું મૃત્યુ કે કોઈ એવી યાદગાર ઇવેન્ટ કે જે આખા વિશ્વમાં યાદ રાખી શકાય એવી ઇવેન્ટ થઈ જ ન હતી. અને તે દિવસે ફક્ત એક જ વસ્તુ થઈ હતી કે એ દિવસે કંઈ જ નહોતું થયું, એટલે તેને દુનિયાનો સૌથી બોરિંગ ડે એ જાહેર કરવામાં આવ્યો છે. ફેક્ટ નંબર 17. હું તમને પૂછું કે ભારતની રાજધાની કઈ છે, તો તમારો જવાબ હશે કે દિલ્હી. પરંતુ મિત્રો, 13 ફેબ્રુઆરી 1931 પહેલાં ભારતની રાજધાની એ દિલ્હી નહીં પરંતુ કોલકાતા હતી, અને તે સમયના બ્રિટિશ આર્કિટેક્ચર સર હાર્બર્ટ બેકર અને સર એડવિન બ્લુટિયને આ નવા શહેરની યોજના બનાવી હતી, જેને આજે આપણે દિલ્હી તરીકે ઓળખીએ છીએ. અને આ તૈયાર થયું ત્યારથી જ, એટલે કે આ શહેર જે દિલ્હી એ લોકોએ તૈયાર કર્યું ત્યારથી જ દિલ્હીને ભારતની નવી રાજધાની તરીકે જાહેર કરવામાં આવી. ફેક્ટ નંબર 16. મિત્રો, તમે ઘણી બધી જગ્યાએ દવાની બોટલથી લઈને તમારા અભ્યાસક્રમમાં દરેક જગ્યાએ આ પ્રકારનું આંતરડું જોયું જ હશે, અને આ આંતરડું એ આપણા પેટમાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે આ આંતરડું એ ખરેખર કેટલું લાંબુ હોય છે? આ આંતરડાને જો આમ નોર્મલી જોવા જઈએ તો આપણા શરીરની જે લંબાઈ છે તેના કરતાં 4 ગણું હોય છે, એટલે કે આટલી નાની જગ્યામાં આંતરડું એ આટલું મોટું 4 ગણું આંતરડું એ આપણા પેટમાં સમાયેલું હોય છે. ફેક્ટ નંબર 15. જ્યારે આપણે બધા શ્વાસ લઈએ છીએ ત્યારે આપણું જે આ રીબ કેજ છે આજે ઉપર નીચે થાય છે, એ એમ જોવા જઈએ તો મહિનામાં 4,16,000 વખતથી વધારે વાર ઉપર નીચે થાય છે, અને વર્ષની ગણતરી કરવા જોઈએ તો તે 50,00,000 વખતથી પણ વધારે વાર ઉપર નીચે થાય છે. ફેક્ટ નંબર 14. અત્યારે હું તમને કહું કે તમારે કોઈ પણ દુનિયાની ઊંચા ઊંચી બિલ્ડિંગ ઉપર ચઢવાનું છે અને ત્યાંથી કૂદકો મારવાનો છે, અથવા તો એમ જ કહું કે દુબઈમાં આવેલી જે બુર્જ ખલીફા છે તેના ઉપર ચઢવાનું છે અને તેના ઉપર ખાલી ઊભા રહેવાનું છે, તો પણ તમારામાં એક પ્રકારની બીક હશે કે આના ઉપર હું ઊભો રહી શકીશ, અથવા તો આના ઉપર ચડીને મને બીક લાગશે. અમુક જણને તો જોવા જઈએ તો 10 માળની બિલ્ડિંગ ઉપરના ટેરેસ ઉપરથી જોવે તો પણ નીચે જોતા તેને બીક લાગે છે. પરંતુ શું તમને ખબર છે કે આપણા મગજમાં આવેલી આટલી નાની ફક્ત જે ગ્રંથિ છે અમિગડાલા, તેને જો કાઢી નાખવામાં આવે છે તો પછી વ્યક્તિ જે સાહસ કરી રહ્યો છે તેનું પરિણામ મૃત્યુ પણ કેમ ના હોય? વ્યક્તિના શરીરમાં બીક રહેતી જ નથી, એટલે કે વ્યક્તિના મગજમાં કઈ વસ્તુ જોઈને બીક લાગતી જ નથી, એ કંઈ પણ કરી રહ્યો હોય એ પછી મરવાનો પણ કેમ ના હોય? ફેક્ટ નંબર 13. તમે ક્યારેક એવું વિચાર્યું છે કે આપણો જે ફોન છે એ ફિંગરપ્રિન્ટથી સ્કેન થાય છે, તો કોઈ વ્યક્તિ સૂતો હોય ત્યારે તેની ફિંગરપ્રિન્ટ સ્કેન કરીને આપણે તેનો ફોનને અનલોક કરી દઈએ, પરંતુ શું તમને ખબર છે કે જે વ્યક્તિનો ફોન હોય એ વ્યક્તિ જો મૃત્યુ પામે અને તેની ફિંગરપ્રિન્ટ તમે એ ફોનમાં સ્કેન કરો તો એ ફોન ઓપન થતો જ નથી? એનું મહત્વનું કારણ, એટલે કે સૌથી મેઇન કારણ એ છે કે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારથી એની શરીર એ સંકોચાવા માંડે છે, અને સૌપ્રથમ આપણા હાથમાં આવેલી જે રેખાઓ છે, એટલે કે આપણા હાથની જે અને શું કહેવાય, આપણા હાથની આંગળીઓમાં આવેલી જે રેખા છે તે બધી સંકોચાવા લાગે છે, અને તેના કારણે જ એ વ્યક્તિનો ફોન હોવા છતાં પણ જો એ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તો તેનો ફોન એ ફિંગરપ્રિન્ટથી અનલોક થતો નથી. ફેક્ટ નંબર 12. તમે જાણતા જ હશો કે દુનિયામાં એક ધનાઢ્ય લોકોનું લિસ્ટ બહાર પડે છે, એટલે કે જે ટોપ મોસ્ટ બિલિયનર હોય છે તે લોકોનું એક લિસ્ટ બહાર પડે છે, અને તેમાં ભારતમાંથી જોવા જઈએ તો રતન ટાટા, અનિલ અંબાણી જેવા લોકો પણ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે અમેરિકામાં આવેલી પેપાલ કંપની એ દુનિયાભરમાં ઓનલાઈન પેમેન્ટને સપોર્ટ કરતી એક કંપની છે, અને તેણે એક વ્યક્તિના એકાઉન્ટમાં ભૂલથી 92 ક્વોડ્રિલિયન ડોલર ટ્રાન્સફર કર્યા હતા. એક ક્વોડ્રિલિયન ડોલર એટલે કે 1 ની પાછળ 15 મીંડા. અને મિત્રો, તેને જો આપણે રૂપિયામાં ફેરવવા જઈએ તો એનો આંકડો છે આ 7,63,02,000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 ,
કાલે એ વ્યક્તિના એકાઉન્ટમાં 92 quadrillion dollars નાખી દીધા હતા અને એ 2 મિનિટની ભૂલને કારણે, એટલે કે 2 મિનિટ પછી તો તેના એકાઉન્ટમાંથી એ લોકોએ પાછા લઈ લીધા હતા, પરંતુ એ 2 મિનિટની ભૂલને કારણે અત્યાર સુધીમાં દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે એ વ્યક્તિને ગણવામાં આવે છે. ફેક્ટ નંબર 11, મિત્રો આ વ્યક્તિને જોઈ લો, લેરી ટેસ્લર.
મિત્રો, આ વ્યક્તિ એક અમેરિકન છે અને આ વ્યક્તિ આપણા જીવનનો ઘણો બધો સમય બચાવ્યો છે. એટલે કે ફક્ત મારા જ નહીં, તમારા બધાના જીવનનો ઘણો બધો સમય બચાવ્યો છે. હવે તમને થશે આ વ્યક્તિ કઈ રીતે, પરંતુ મિત્રો અત્યારે આપણે જે કોમ્પ્યુટરમાં કોપી અને પેસ્ટનો ઉપયોગ કરીએ છીએ એ આ વ્યક્તિ દ્વારા સંશોધન કરાયેલી વસ્તુ છે અને જેનો આપણે ભરપૂર ઉપયોગ કરીને આપણા જીવનનો ઘણો બધો સમય તેમાં બચાવી લઈએ છીએ. ફેક્ટ નંબર 10, મિત્રો તમે ઘણી બધી જગ્યાના ધ્વજ તો જોયા જ હશે, એટલે કે ફ્લેગ જોયા જ હશે, પરંતુ મિત્રો નોર્વેનો જે ફ્લેગ છે તેને મધર ઓફ ઓલ ફ્લેગ કહેવામાં આવે છે. કેમ કે આ દુનિયાનો એકમાત્ર એવો ધ્વજ છે કે જેમાં અલગ અલગ દેશના ધ્વજ સમાઈ જાય છે, જેવા કે ફિનલેન્ડ, થાઇલેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ, ઇન્ડોનેશિયા અને પોલેન્ડ. ફેક્ટ નંબર 9, એસ્ટિયા ક્રૂરમેન એ જર્મનીના એક એવા વ્યક્તિ છે કે જેના નામ પર અત્યાર સુધીમાં 600થી પણ વધારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે અને એમાંથી 226 તો હજુ સુધી તેમના નામ પર જ છે. ફેક્ટ નંબર 8, તમને ખબર જ છે કે પેપર બનાવવા માટે એ ઝાડનો ઉપયોગ થાય છે અને મિત્રો આપણે ઘણા બધા પેપર આપણી આજુબાજુ જોઈએ છે એમાંથી એક પ્રકાર છે ટોયલેટ પેપર. હા મિત્રો, ટોયલેટ પેપર એ એક ઝાડમાંથી 200 જેટલા બને છે, એટલે જે ટોયલેટ પેપરના રોલ હોય છે તે એક ઝાડમાંથી 200 જેટલા બને છે. આ ટોયલેટ પેપર એક જ દિવસમાં 8 કરોડ જેટલા વેચવામાં, એટલે સેલ કરવામાં આવે છે. તો મિત્રો તમારે એકવાર વિચારવું જોઈએ કે આખી દુનિયામાં ટોયલેટ પેપર પૂરા પાડવા માટે કેટલા બધા ઝાડ કાપવામાં આવતા હશે. ફેક્ટ નંબર 7, તમને ખબર જ છે કે આજના યુગને ડિજિટલ યુગ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ ડિજિટલ યુગમાં પણ એક રિસર્ચ પ્રમાણે એવું સાબિત થયું છે દુનિયાના બધા જ ડેટાના 90% ડેટા એ કાગળ પર સેવ કરવામાં આવે છે, એટલે કે ડિજિટલાઇઝ નથી થયા અથવા તો હજુ પણ તેને કાગળ પર જ લખવામાં આવે છે. ફેક્ટ નંબર 6, મિત્રો આ લોકોને તમે જોઈ રહ્યા છો એ લોકો અત્યારે તમને ખૂબ જ ચર્ચામાં દેખાય છે, એટલે કે અત્યારે સોશિયલ નેટવર્ક પર જે મીમ આવે છે તે મીમમાં પણ આ લોકો હોય છે. તો મિત્રો આ લોકો એ મૂળ ઘાનાના રહેવાસી છે અને તમે આ વિડીયોમાં કોફિન સાથે નાચતા જોયા જ હશે, જે લોકો ઘાનામાં આવેલા બેન્જામિન નામની કંપનીના પાલ બેરિયર્સ છે. મિત્રો પાલ બેરિયર્સ એટલે કે કોફિન ઉઠાવવાવાળા, એટલે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, કોઈ વ્યક્તિની ડેથ થઈ જાય તો તે વ્યક્તિને લઈ જવાવાળા. મિત્રો આ કંપનીમાં આવા 100 લોકો કામ કરે છે કે જે લોકો કોઈ એક્સપાયર થઈ જાય ત્યારે તેમનું જે શબ, એટલે કે જે તેમની કોફિન છે તે ઉઠાવીને લઈ જાય છે. પરંતુ મિત્રો કંપનીનો ગોલ એવો હતો, એટલે કે કંપનીનો એક વિચાર એવો હતો કે દરેક લોકો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના સ્નેહીજનો એ નિરાશ થઈ જાય છે, એટલે કે એક આઘાતમાં જતા રહે છે અને તે લોકો દુઃખી થઈ જાય છે. પરંતુ મિત્રો કંપની એમ વિચારતી હતી કે અમુક જણ એવા પણ હશે કે જે લોકો જ્યારે મૃત્યુ પામે ત્યારે તેના સ્નેહીજનો એ ખુશ થતા હશે કે અમારા સ્વજનને ખુશી ખુશી વિદાય કરીએ. તો આ કંપનીએ એ જ વિચારને ધ્યાનમાં રાખીને આ રીતનું એક ગ્રુપ બનાવ્યું હતું. ફેક્ટ નંબર 5, તમે વાર તહેવારમાં ઘણી બધી મીઠાઈઓ ખાધી હશે અને તમે નોટ પણ કર્યું હશે કે અમુક મીઠાઈઓ ઉપર એ ચાંદીનું વરખ લગાડવામાં આવે છે, એટલે કે ઘણી બધી જે મીઠાઈઓ હોય છે તેના ઉપર ચાંદીનું પેપર લગાડવામાં આવે છે. પરંતુ મિત્રો સુરતમાં આવેલી એક દુકાન જેનું નામ છે 24 કેરેટ મીઠાઈ મેજિક, આ દુકાનમાં દરેક મીઠાઈઓ એ ચાંદીને બદલે સોનાથી સજાવવામાં આવે છે, જેની 1 કિલોની કિંમત એ 9000 રૂપિયાથી પણ વધારે છે. ફેક્ટ નંબર 4, ઇન્ડિયન રેલવે દ્વારા ઘણી બધી ટ્રેનો ચાલે છે, એમાંથી અત્યારે IRCTC દ્વારા ચલાવવામાં આવતી તેજસ એક્સપ્રેસ તે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે મિત્રો આ ટ્રેન એ ભારતની એકમાત્ર એવી ટ્રેન છે કે જેમાં એ ટ્રેન જો કદાચ લેટ થાય, એટલે કે કંઈક સંજોગોવશાત લેટ થાય તો વ્યક્તિને, એટલે કે જે પેસેન્જર છે તેને 100 રૂપિયાથી લઈને 250 રૂપિયા જેટલા પાછા આપે છે. પરંતુ ભારતીય રેલવેનું કહેવું એવું છે કે આ ટ્રેન કદી એ લેટ થતી જ નથી, એના રૂટ એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. ઘણી બધી ટ્રેનોને આગળ પાછળ કરીને આ ટ્રેન એકદમ ટાઈમે જ રહેશે. ફેક્ટ નંબર 3, મિત્રો તમે લેમ્બોર્ગિની કંપની વિશે તો જાણતા જ હશો, જે કંપની એ ગાડીઓ બનાવે છે. આ જ કંપનીની એક ગાડી છે લેમ્બોર્ગિની ગલાડો. એ ગાડી એ 0-64 કિલોમીટર પર અવરની સ્પીડ સુધી ફક્ત 2.6 સેકન્ડમાં પહોંચે છે. છે ને મિત્રો અચરજની વાત, પરંતુ 1 મિનિટ આ જ કામ એક ચિત્તો એ ફક્ત 2 જ સેકન્ડમાં કરે છે, એનાથી પણ અચરજની વાત છે ને. ફેક્ટ નંબર 2, મિત્રો તમે તમારા શરીરમાં જેનાથી સૌથી વધારે કામ કરો છો એ આ આંગળીઓ, એને પોતાના મસલ હોતા જ નથી, એટલે કે મિત્રો આજે આંગળીના અંદર મસલ્સ કોઈ પ્રકારના હોતા જ નથી, પરંતુ તે બધો જ ભાર ઉંચકે છે. એ જ્યારે મસલનો ઉપયોગ કરે છે, એટલે કે ભાર ઉંચકવા માટે તેનામાં મસલ નથી પરંતુ તે એ બીજા મસલ્સનો ઉપયોગ કરે છે, એ મસલ્સ એ આપણા હાથના હોય છે. એટલે કે જ્યારે તમે મુઠ્ઠી વાળો છો ત્યારે તમે જોઈ રહ્યા હશો કે અહીંયા આગળ મસલ્સ એ અપડાઉન થાય છે, એટલે કે ખેંચાય છે, અને એ આખા હાથમાં વપરાયેલા જે મસલ્સ છે તેનો ઉપયોગ કરીને તમારા કંઈ પણ ભાર ઊંચકવાનું કામ કે કંઈક કાર્ય કરવાનું કામ એ કરે છે. ફેક્ટ નંબર 1,
મિત્રો, આજકાલ આ કોરોના વાયરસની મહામારીમાં આ એક ડાલગોના કોફી એ ખૂબ જ પોપ્યુલર થઈ ગઈ છે. ઘણા બધા વિડીયો તમને જોવા મળે છે અને તમે ઘણા બધાએ અત્યાર સુધીમાં ટ્રાય પણ કરી હશે. પરંતુ શું મિત્રો, તમે એ જાણો છો, આ ડાલગોના શબ્દ એ કોરિયન કેન્ડી જે આ કોફીના ઉપરના ભાગ જેવી દેખાય છે એના ઉપરથી આવેલો છે. એટલે કે તે એના જેવી દેખાય છે એટલે એના ઉપરથી આવેલો છે. અને આ કોફીને ટિકટોક કોફી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ રેસીપી એ ટિકટોક ઉપર ખૂબ જ પ્રખ્યાત થઈ છે. અને બીજી બાજુ તેને 400 કોફી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ કોફી બનાવતી વખતે જે કોફી અને ખાંડનું જે મિશ્રણ છે તેને ગરમ પાણી નાખીને 400 વખતથી વધારે વાર હલાવવું પડે છે, અને તેના માટે જ તેને 400 કોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ જ હતો આજનો ફેક્ટનો વિડીયો. જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. જો આપને અમને કંઈક જણાવવું છે તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને મિત્રો, તમે જો ચેનલ પર નવા આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવજો. અને તમારા પાસે પણ કોઈ આવો ફેક્ટ હોય તો અમને જરૂરથી જણાવજો, જેથી આપણે નેક્સ્ટ એપિસોડમાં તેને પણ લઈ શકીએ. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.